જે ઉદ્યોગો છે એના પર જ આધારિત એવો ઉદ્યોગ એટલે ઊનમાંથી બનાવવામાં આવતું કાપડ એને ઊની ઉદ્યોગ તરીકે ઓળખવામાં આવે છે. જેને ઊની કાપડ, જે કાપડ બને છે એને કહેવાય ઊની કાપડ ઉદ્યોગ. હવે ઊન છે એ પણ ભારતનો પ્રાચીન સમયથી અર્વાચીન સમય સુધીનો પરંપરાગત કહી શકાય એવો વ્યવસાય રહ્યો છે. એનો ઇતિહાસ ઘણો બધો લાંબો છે, દીર્ઘકાલીન કહી શકાય. એટલે આ ઊન છે એ ઊનમાંથી વણી અને કાપડ તૈયાર કરવામાં આવે છે. આ ઊનમાં સૌથી વધુમાં વધુ ઊની કાપડની મિલો પંજાબની અંદર આવેલી છે, જ્યાં સૌથી વધુમાં વધુ ઊનની કાપડનું ઉત્પાદન થાય છે. ધારીવાલ હોય, અમૃતસર હોય, લુધિયાણા હોય, તો એ બધા પંજાબના એવા સ્થળો છે કે જ્યાં સૌથી વધુમાં વધુ ઊનનું ઉત્પાદન કરતી મિલો આવેલી છે. એટલે સૌથી વધારેમાં વધારે નકશા પૂર્તિની અંદર આપણે પંજાબ દર્શાવીશું. આ ઊન છે એ ઊનમાંથી જુદા જુદા પ્રકારના ઊનમાંથી બનેલા ગાલીજાઓ વિશ્વભરની અંદર પ્રસિદ્ધ છે. કશ્મીરના જે ગાલીજાઓ છે એમાં તો ભારત પ્રાચીન સમયની અંદર દુનિયામાં નામના ધરાવતો હતો, જગ પ્રસિદ્ધ દેશ ગણવામાં આવતો હતો. અને આજે પણ આવા પ્રકારના ઉત્તમ પ્રકારનું કશ્મીરીનું પશ્મીનો ઘેટું એ એના માટે ઊન માટે જાણીતું છે. એટલે ઊનના ગાલીજા માટે કશ્મીર જગ પ્રસિદ્ધ છે. આ સિવાય ઊનમાંથી સ્વેટર છે, ત્યાર પછી મોજા છે, એ સિવાયની ઘણી બધી કોટ, ગરમ કોટ છે, મફલર છે, અસંખ્ય વસ્તુઓ બનાવવામાં આવે છે જે ઠંડી સામે રક્ષણ આપે છે. જે ઊન ઉત્પાદન કરવામાં આવે છે એમાં આપણે સૌથી વધુમાં વધુ બીજા દેશની અંદર વસ્તુઓ છે એ નિકાસ કરીએ છીએ. એટલે દુનિયાની અંદર ઊનમાંથી બનેલી વસ્તુઓની નિકાસમાં આપણે ભારત છે એ અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા આ બધા દેશો અને મધ્ય પૂર્વના કેટલાક દેશોની અંદર પણ ઊનની વસ્તુઓની આપણે નિકાસ કરીએ છીએ. જ્યારે ઊનની વાત આવે ત્યારે ગુજરાતની અંદર જામનગર શહેર છે એ જામનગરમાં પણ ઊનનું ઉત્પાદન થાય છે. અને અમદાવાદની અંદર પણ સૌથી વધુમાં વધુ આ ઊની કાપડ અને સુતરાઉ કાપડનું ઉત્પાદન થાય છે એ બંને તમે લખી શકો છો. તો આ દ્રષ્ટિએ કૃષિ આધારિત ઉદ્યોગોની અંદર આપણે